તેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ સિક્સના સેકન્ડ સેમેસ્ટરમાં યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી એન્ડ ની સમજૂતી મેળવીશું એક્ટિવિટી વન એ રીડ ધ પોયમ આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર વન પર આપેલી છે

The pin was sharp, so I bought a harp The harp wouldn't play, so I gave it away I went back to the city, to see Mrs. Sweetie I went back to the city, to see Mrs. Sweetie Poem apne sambli Poem words dwara Judi judy, things no nirdeshan karelu Toffee, flower, thread, pin હાર્પ એક્સેટ્રા તો નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ આપણે એક્ટિવિટી વન બી ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોયમ તો પોયમમાંથી વર્ડ પેર ફાઇન્ડ કરવાની છે દાખલા તરીકે સિટી અને સ્વીટી તો એ કઈ રીતે આપણે ફાઇન્ડ કરીશું તો કે એક્ઝામ્પલ આપેલું છે સિટી અને સ્વીટી તો એ બંને વર્ડ અહીં આપેલા છે અહીં વર્ડ પેર્સ જે કહ્યું છે તેને આપણે રાઇમિંગ વર્ડ્સ પણ કહી શકીએ છીએ આપણે ફર્સ્ટ જોઈએ તો રૂપી તો પોએમમાં આપણે રૂપી ફાઇન્ડ આઉટ કરીએ તો તેને મળતો આવતો શબ્દ જે છે એ થશે ટોફી રૂપી ટોફી સેકન્ડ છે ડેડ તો ડેડ સાથે સિમિલર પ્રોનાઉન્સ થતો હોય તેવો વર્ડ છે થ્રેડ પેન તો થેન તો પીન સાથે આપણે પેર બનાવતો હોય તેવો શબ્દ લખીશું થેન તેવી જ રીતે શાર્પ તો શાર્પ એન્ડ હાર્પ તો વડ પેર થશે શાર્પ હાર્પ સો તો ફ્લાવર એક્ટિવિટી વન સી કમ્પ્લીટ ધ ટેબલ હવે આ જે ટેબલ છે તે આપણે કમ્પ્લીટ કરવાનું છે ટેબલમાં લેફ્ટ સાઈડની જે કોલમ છે તેમાં આપણે થિંગ્સ લખીશું તેમજ રાઈટ સાઈડની જે કોલમ છે તેમાં એ થિંગ્સ રિલેટેડ જે વર્ડ આપેલો છે તે આપણે લખવાનો છે એક્ઝામ્પલ આપેલું છે કે ટોફી તો ટોફી સાથે શબ્દ આપેલો છે સોર તો આપણે પેમાં જોઈએ કે ધ ટોફી વોઝ સોર તો આપણે થિંગ્સમાં ટોફી લખ્યું અને તેની સાથે બીજી કોલમમાં આપણે સૌર લખેલું છે તો એવી રીતે બીજા વાક્યો જોઈએ ધ ફ્લાવર વોઝ ડેડ તો ફર્સ્ટ કોલમમાં આપણે લખીશું ફ્લાવર અને સેકન્ડ કોલમમાં લખીશું ડેડ નેક્સ્ટ જોઈએ ધ થ્રેડ વોઝ થીમ તો ફર્સ્ટ કોલમમાં આપણે લખીશું થ્રેડ અને સેકન્ડ કોલમમાં લખીશું થીમ ધ પેન વોઝ શાર્પ તો ફર્સ્ટ કોલમમાં આવશે પેન અને સેકન્ડમાં આવશે શાર્પ ધ હાર્પ વુડન્ટ પ્લે તો ફર્સ્ટ કોલમમાં હાર્પ લખીએ સેકન્ડ કોલમમાં આપણે લખીશું વુડન્ટ પ્લે હવે મેક સેન્ટેન્સીઝ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉ તો આપણે ઉપર ટેબલમાં જે વર્ડ્સ લખ્યા છે તેના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે સેન્ટેન્સ કઈ રીતે બનાવીશું તો અહીં ટોફી એન્ડ સોર આપેલું છે તો ફર્સ્ટ કોલમમાંથી સેન્ટેન્સ બનશે આઈ ગેવ બેક ટોફી ફૂલ સ્ટોપ અને ત્યારબાદ આવશે ઇટ વોઝ સોર તો અહીં સેન્ટેન્સ બન્યું આઈ ગેવ બેક કોફી સોરી આઈ ગેવ બેક ટોફી ઇટ વોઝ સોર તો હવે તેવી જ રીતે સેકન્ડ જે છે તેમાં આપણી પાસે ફ્લાવર અને ડેડ આપેલું છે તો આઈ ગેવ બેક અને ત્યારબાદ લખીશું ફ્લાવર અને તેવી જ રીતે બાજુમાં લખીશું ઇટ વોઝ ડેડ તો આપણું સેન્ટેન્સ થશે આઈ ગેવ બેક ધ ફ્લાવર ઇટ વોઝ ડેડ સેકન્ડ સેન્ટેન્સ બનશે આઈ ગેવ બેક ધ થ્રેડ ઇટ વોઝ ગેવ ધ પેન ઇટ વોઝ શાર્પ અને લાસ્ટ સેન્ટેન્સ બનશે આઈ ગેવ બેગ ધ હાર્પ ઇટ વુડન્ટ પ્લે એક્ટિવિટી ટુ એ રીડ ધ ફોલોઇંગ ડાયલોગ્સ અહીં આપેલા ડાયલોગનું વાંચન કરો આ એક્ટિવિટી છે તે તમારી ટેસ્ટબુકના પેજ નંબર ટુ પર આપેલી છે અહીં સીન વન આપેલો છે તેમાં રેણુબેન આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ તો રેણુબેન આન્સર આપે છે યસ શ્યોર શાંતાબેન હિયર યુ આર હવે શાંતાબેન છે એ રેણુબેન પાસે જાય છે અને કહે છે કે હું કઢી બનાવી રહી છું મારી પાસે દહીં છે નહીં તો તમે થોડું દહીં મને આપશો ત્યારે શાંતાબેન કહે છે કે હા ચોક્કસ આ રહ્યું ટુ વેણુબેન આઈ એમ મેકિંગ કરી આઈ ડોંટ હેવ ગ્રેમ ફ્લોર યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રેમ ફ્લોર વેણુબેન રિપ્લાય આપે છે ઓફકોર્સ શાંતાબેન વાય નોટ હવે શાતાબેન પહેલા રેણુબેન પાસે જાય છે ત્યાંથી માગે છે હવે આપણે જોઈએ છીએ તો એ વેણુબેનના ઘરે જાય છે ત્યાં જઈને કહે છે કે હું કઢી બનાવી રહી છું મારી પાસે ચણાનો લોટ છે નહીં તો તમે થોડો ચણાનો લોટ મને ઉછીનો આપશો એટલે વેણુબેન આન્સર આપે છે કે ચોક્કસ શાંતાબેન શા માટે ન આપું નાવ સીન થ્રી હેમુબેન આર્યુ ધર હવે ત્રીજા ઘરે જાય છે ત્યાં હેમુબેનને બૂમ પાડે છે કે તમે ઘરે છો પ્લીઝ કમ શાંતાબેન હેમુ ઇઝ નોટ એટ હોમ હાઉ કેન આઈ હેલ્પ યુ તો ત્રીજા ઘરેથી જવાબ આવે છે કે આવો શાંતાબેન હેમુ ઘર પર નથી પરંતુ તમારી શું મદદ કરી શકો છો તો શાંતાબેન કહે છે કે રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુ ડે બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ વીલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ રાકેશભાઈ આન્સર આપે છે કે શાંતાબેન યુ ઓલરેડી હેવ એન્ડ વિથ યુ હેમો ઇઝ મેકિંગ કરી ટુ ડે પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ વી વીલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી હવે શાંતાબેન રાકેશભાઈને કહે છે કે હું કઢી બનાવી રહી છું પરંતુ મારી પાસે મીઠી લીમડીના પાન નથી તમે થોડા આપશો ત્યારે રાકેશભાઈ આન્સર આપે છે કે શાંતાબેન તમારી પાસે દહીં અને ગ્રેન્ડ ફ્લોર એટલે કે ચણાનો લોટ તો છે જ હેમું પણ આજે કરી બનાવી રહી છે તો તમે બનાવશો નહીં જ્યારે તૈયાર થશે ત્યારે અમે તમને મોકલી આપીશું એક્ટિવિટી ટુ બી રીડ એન્ડ ઇનેક્ટ પેજ નંબર થ્રી કે અહીં જે એક્ટિવિટી આપી છે તે વાંચો અને તેને

Mr. Parikh says, Oh, Mitesh, please come. What happened? Mitesh says, Thank you, sir. Sir, can you give me some milk? Mr. Parikh says, Let me see. I have a little milk, but I will give you half a cup of milk. Mitesh says, Thank you, sir, for being kind to me. હવે સીન વનમાં રૂપેશ છે એ મિસ્ટર પરીખ પાસે જાય છે અને કહે છે કે તમે થોડી ચાની પત્તી આપશો એટલે મિસ્ટર પરીખ કહે છે ચોક્કસ આ રહી અને રૂપેશ તેમનો આભાર માને છે જ્યારે સીન ટુમાં મિતેશ છે એ મિસ્ટર પરીખ પાસે જાય છે મિસ્ટર પરીખ પૂછે છે કે શું થયું શા માટે આવવાનું થયું ત્યારે મિતેશ આન્સર આપે છે કે સર થોડું દૂધ મળશે તો મિસ્ટર પરીખ કહે છે કે મને જોવા દે મારી પાસે થોડું છે પરંતુ હું તને અડધો કપ દૂધ આપીશ એટલે મિતેશ પણ તેનો આભાર માને છે ના સીન થ્રી રાજુ સહીજ ગુડ ઇવનિંગ સર મિસ્ટર પરીખ સહીજ ગુડ ઇવનિંગ રાજુ નાવ વોટ ડુ યુ વોન્ટ રાજુ સહીજ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર મિસ્ટર પરીખ સઈઝ વેલ યસ હિયરિટેજ રાજુ સહીઝ થેન્ક યુ સર થેન્કસ ફોર હેલ્પ હવે મિસ્ટર પરીખ પાસે રાજુ જાય છે અને રાજુ જ્યારે પહોંચે છે એટલે મિસ્ટર પરીક્ષ કહે છે કે રાજુ હવે તારે શું જોઈએ છે કારણ કે બે બાળકો આવી ગયા હતા કંઈક ને કંઈક માગીને ગયા એટલે મિસ્ટર પરીખ સામેથી પૂછે છે કે તારે શું જોઈએ છે રાજુ તો રાજુ કહે છે કે તમે થોડી ખાંડ આપી શકશો એટલે મી મિસ્ટર પરીખ કહે છે કે હા ચોક્કસ આ રહી એટલે રાજુ તેનો આભાર માનીને ત્યાંથી જાય છે નાવ સીન ફોર મિસ્ટર પરીખ સઈઝ ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન વોટ ડુ યુ વોન્ટ નાવ દર્શિલ સેઝ સર આઈ વોન્ટ સમ ઇલાયચી Mr. Parikh says, you mean cardamom, why? Do you have a sore throat? Darsil, Raju, Mitesh and Rupesh says, no sir, we are practicing activity 2B from unit 1. Mr. Parikh says, oh, so all this is a part of your homework. Scene 4, દર્શિલ મિસ્ટર પરીખ પાસે આવે છે તો મિસ્ટર પરીખ કહે છે ઓકે તો હવે તારો વારો છે તારે શું જોઈએ છે ત્યારે દર્શિલ કહે છે કે મારે એલચી જોઈએ છે તો મિસ્ટર પરીખ પૂછે છે શા માટે તારે ગળું સુકાય છે શું થાય છે ત્યારે દર્શિલ રાજુ મિતેશ અને રૂપેશ એક સાથે કહે છે કે ના સર અમે એક્ટિવિટી ટુ બીની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ ત્યારે મિસ્ટર પરી કહે છે કે ઓહ તો આ દરેક વસ્તુ હોમવર્કનો એક ભાગ હતો એક્ટિવિટી થ્રી એ રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ આ એક્ટિવિટી પેજ નંબર ફોર પર આપેલી છે જેમાં તમારે ડાયલોગ વાંચ્યા બાદ તેને ભજવવાનો છે હવે ફર્સ્ટ સીન જે છે એ કમ્પ્યુટર રૂમનો છે ઇન ધ કમ્પ્યુટર રૂમ મૈત્રી સીજ પ્લીઝ ક્લોઝ ધ ડોર ધીસ ઇઝ એન એસી રૂમ તનુ સહીસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન મૈત્રી સીઝ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ તનુ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ હવે કમ્પ્યુટર રૂમમાં મૈત્રી અને તન બંને વચ્ચે વાતચીત થઈ રહી છે કે મૈત્રી કહે છે કે ડોર છે એ બંધ કરી દે આ એસી રૂમ છે ત્યારે તનુ કહે છે કે હા ડોર તો બંધ કરી દઉં છું પરંતુ વિન્ડો છે એ ઓપન છે તો મૈત્રી વિન્ડો પણ ક્લોઝ કરવાનું કહે છે અને તનુ કહે છે કે ઓકે હું જાઉં છું અને વિન્ડો ક્લોઝ કરું છું નાવ કિંજુ એન્ડ મૈત્રી આ બંને વચ્ચે ડાયલોગ થાય છે કે કિંજુ સહીજ Is the project ready with you? Maitri says, Yes, it is in my pen drive. She opens her bag and looks for the pen drive. Oh, there is no pen drive in my bag. I can download it from my mail. Kinju, will you please give me your pen drive? Kinju says, Sorry, I can't. I am using it now. આઈ વિલ ગિવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસીઝ હવે કિંજુ અને મૈત્રી વચ્ચે જે સંવાદ થાય છે તેમાં કિંજુ પૂછે છે કે મૈત્રીને પૂછે છે તારે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે તો મૈત્રી કહે છે કે હા મારી પેન ડ્રાઈવમાં જ પ્રોજેક્ટ છે હવે મૈત્રી છે એ પોતાની બેગ ઓપન કરે છે અને તેમાં જુએ છે તો પેન ડ્રાઈવ મળતી નથી એટલે કહે છે કે મારી પેન બેગમાં નથી પરંતુ હું મેઇલ પરથી મારો પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લઉં કેન્જુ તું મને તારી પેનડ્રાઈવ આપીશ ત્યારે કિંજુ કહે છે કે સોરી હું આપી શકું તેમ નથી કારણ કે અત્યારે હું તેનો ઉપયોગ કરી રહી છું હું તને રિસેજ પછી પેનડ્રાઈવ આપી શકું છું ડ્યુરિંગ ધ રિસેજ મૈત્રીસે લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ કિંજુ સહી કેન આઈ સી ઇટ મૈત્રી સિઝ બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી હવે રિસેસમાં ફરી મૈત્રી અને કિંજુ વચ્ચે વાતચીત થાય છે ત્યારે મૈત્રી કહે છે કે જો આ મારો નવો લંચ બોક્સ છે તો કિંજુ કહે હું તે જોઈ શકું છું ત્યારે મૈત્રી કહે છે કે હા ચોક્કસ પરંતુ લંચ કર્યા બાદ ચાલ મારી સાથે લંચ કરી લે એક્ટિવિટી થ્રી બી કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝ ધ સેન્ટેન્સીઝ ગીવન ઇન ધ બોક્સ કે અહીં જે ડાયલોગ આપેલો છે તે કમ્પ્લીટ કરવાનો છે અને તેના માટે બોક્સમાં જે ક્લ્યુ અથવા તો સેન્ટેન્સીસ આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે આ એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર ફાઇવ પર આપેલી છે હવે આપણે સૌપ્રથમ ક્લ્યુઝ જોઈ લઈએ તો તેમાં આપેલું છે કે સર

પ્લે વિથ અ ટેનિસ બોમ એન્ડ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કૂક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ હી કેન બી ધ અમ્પાયર તો આ સેન્ટેન્સીઝનો યુઝ કરીને આપણે આ ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે તો આપણે વન બાય વન ડાયલોગ કમ્પ્લીટ કરતા જઈએ ટીચર સહી વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કીટ તો ક્લોઝમાં જોઈએ તો ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે તે બંધ છે કે સર ધેર ઇઝ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ તો આપણે એ સેન્ટેન્સ જે છે એ પ્રિતેશ બોલ્યો હોય તેમ કહી શકીએ તો આપણે પ્રિતેશ ઇઝ કે સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ નાવ સેકન્ડ ટીચર ઇઝ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ ટીચર કે ઓકે આપણી પાસે કીટ નથી પરંતુ પ્રીતિશે કહ્યું તેમ બેટ અને બોલ સ્પોર્ટ્સ રૂમમાં છે તો એ મળી ગયું પરંતુ હવે સ્ટમ્પનું શું કરીશું તો સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ તો સર વી વીલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ તો મનીષ છે તે આવું વાક્ય બોલી શક્યો હોય કે સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ ઓકે નાવ ટીચર ઓકે મનીષ વિલ ઓકે મનીષ ધેટ્સ વેરી ગુડ સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ તો ત્યાં જસવંત જે છે એ થર્ડ સેન્ટેન્સ બોલ્યો હોય કે સર આઈ વિલ બ્રિંગ ધ અહીં બેલ્સ આપેલું છે તેના સ્થાને આપણે અબોલ એન્ડ અ બેટ લખીશું એનું કારણ શું કે અહીં સ્ટમ્પના સ્થાને ચેરનો યુઝ કરવાનો છે તો બેલ્સની જરૂર પડશે નહીં તો જસવંત જે છે એ સેન્ટેન્સ બોલ્યો હોય છે કે સર આઈ વિલ બ્રિંગ બોલ એન્ડ અ બેટ વિલ ધ એન્ડ એન્ડ હેલ્મેટ હેલ્મેટ હવે અને મોજા કોણ લાવશે તો અહીં સેન્ટેન્સ કે વી ડોન્ટ પ્લે વિથ અ ટેનિસ બોલ કે આપણે ટેનિસ બોલ થી રમવાના છીએ તો મોજાની અને હેલ્મેટની જરૂર પડશે નહીં જો સીઝન બોલથી રમવાના હોત તો આ બંને વસ્તુની જરૂર પડે તો નીતિન સહીઝ

અને ટીચર ઇઝ ધેટ્સ અ ગ્રેટ એ એકદમ સાચી વાત છે હવે આપણે ડાયલોગ એક વખત રીડ કરી લઈએ ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કેટ પ્રિતેશ સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ ટીચર સેઝ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ મનીષ સેઝ સર We will use a chair in place of stumps. Teacher said, Ok Manish, that's very good. Someone should bring a ball and a bat too. Jaswant said, Sir, I'll bring a ball and a bat. Teacher said, Who will bring the gloves and helmet? Nitin replied, We don't need gloves and helmet. We will play with a tennis ball. Teacher said, That's correct.

તમે સોલ્વ કરી દેશો લખી લેશો જેથી તમારે એક્ટિવિટીની સમજ વ્યવસ્થિત રીતે દૃઢ થાય અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થેન્ક યુ